મિત્રો જનાબ કુદબુદ્દીન મોલિમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે જેમાં આજે આપણો તાસ્ય ધોરણ પાંચ વિષય આસપાસ એટલે કે પર્યાવરણ જેમાં આપણો નવો પાઠ ચાલુ થવાનું છે અઢાર હવે અમે ક્યાં જઈએ જેમાં આપણે જવાનું છે ભાગ એક આ ભાગની અંદર સ્થળ વિશે કહેવામાં આવ્યું છે કે સ્થળ કરવાથી લોકોને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વર્ષોથી એક જ જગ્યા રહેતા હોય તેને છોડીને જવું ખૂબ દુઃખદાયક હોય છે જવાની ઈચ્છા ન હોવા છતાં પણ સરકારી હુકમ કે આદેશને અવગણના કરી શકાતી નથી એટલે કે સ્થળાંતર કયા કારણોને લીધે કરવું પડે છે જેમ કે બંધ બાંધવાનો હોય નેશન હાઈવે બનાવવાનો હોય આપત્તિ આવે પડે ત્યારે અથવા પૂરની સ્થિતિ હોય ત્યારે બાળકોના શિક્ષણ માટે કે આજીવિકા માટે સ્થળાંતર કરવું પડે છે તો આપણે આ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેમાં સૌથી પહેલાં જો કે સ્થળાંતર કોને કહેવાય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કર્યું કહેવાય ચલો વાંચન છે અનુજભાઈ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે તેઓ કૌશલની રાહ જોતા હતા રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું બાબ ત્યાંથી સિંદૂરી ગામથી મુંબઈ આવી હતી અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડ ફાટેલી જાળી સરકી કરવાનું કામ શરૂ કર્યું હતું પણ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા તેઓને દવાના ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું બાબ મુંબઈ સર કેટલું મૂંઘય આપણે ખબર છે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો ચાલો આ તમે ચિત્રમાં જોઈ શકો છો રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે ન આવ્યો હતો જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોઈ જોતી હતી અહીંયાથી તમે જોઈ શકો છો પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું તે વિચારોમાં ખોવાયેલો હતો અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે દિવસ તો કામ કરવામાં જતો રહેતો પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી ચાલો વિચારો અને કહોના સવાલ જવાબ છે જે પર્યાવરણ નોટબુકમાં તમારે વિદ્યાર્થી મિત્રો લખવાના છે પહેલો સવાલ લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારેક આવું લાગ્યું છે તો હા મારા પપ્પાના મિત્રની પુત્રીના લગ્નમાં ગયા હતા ત્યારે ત્યાં ઘણા બધા લોકોની ભીડ હતી પરંતુ લોકોની ભીડમાં પણ મને એકલું લાગતું હતું કેમ કે ત્યાં મારું પરિચિત કોઈનું કોઈ ન હતું બરાબર શું કહે છે કે મારા પપ્પાના મિત્રે પુત્રીના લગ્નમાં ગયા હતા ત્યારે ત્યાં ઘણા બધા લોકોની ભીડ હતી પરંતુ લોકોની ભીડમાં પણ મને એટલું લાગતું હતું કેમ કે ત્યાં મારું પરિચિત કોઈ ન હતું બીજો કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો જવાબ પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવા માટે નીચે મુજબની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમાં પહેલું રેટર્ન શોધવાની મથામણ કરવી પડે છે બીજું નવી જગ્યાનું મકાન નાનું અને ઓછી સગવડવાળું હોય તો પણ ચલાવી લેવું પડે છે નોકરી કે ધંધો શોધવાની પ્રક્રિયા હાથ ધરવી પડે છે ચોથું બાળકો માટે નજીકમાં શિક્ષણની વ્યવસ્થા કરવી પડે છે પાંચમું નવા પડોશીઓ સાથે સુમેળ અને પરિચય કેળવવા પડે છે જેમાં સમય લાગે છે નવી જગ્યાએ પોતાના કહી શકાય તેવા સંબંધીઓ ન હોવાથી આત્મહત્યાનો અભાવ જણાય છે આથી સામાજિક સંબંધોથી વંચિત રહેવું પડે છે ત્રીજો સવાલ અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે તો અનુજના કુટુંબ જેવા લોકોને ધંધો રોજગાર મેળવવા પોતાના અને કુટુંબના ભવિષ્ય માટે બાળકોને સારું શિક્ષણ આપવા અને સુખ સગવડવાળું જીવન જીવી શકાય તે માટે મોટા શહેરોમાં આવવું પડે છે ચલો જૂના દિવસો યાદ આવે છે અનુજનો જન્મ ગાળ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો ક્યાં થયો હતો ખેડી ગામમાં તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું ત્યાં કેટલાક આનંદદાયક અવાજો હતા જેમ જેમ કે વેતી નદીનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરો લોકો ખેતી કરતા તેઓ નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા અને ગીતો ગાતા તેમજ જંગલી ફળો મૂળ અને સૂકા લાકડા એકઠા કરતા વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો ઘણી વસ્તુઓ શીખતા બરાબર શું કહે છે ગામમાં શાંતિ હતી મૌન ન હતું કેવી રીતે આનંદદાયક અવાજ હતો કેમ જેમ કે નદીનો ખડખડ અવાજ પાંદડાનો ખડખડાટ પક્ષીઓનો કલરવનો અવાજ લોકો ખેતી કરતા જંગલમાં જતા સાથે વાતો કરતા ગીતો ગાતા ને જંગલી ફળો મૂળ સૂકા લાકડા એકઠા કરતા વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો પણ ઘણી વસ્તુઓ શીખતા જેમ કે સાથે નૃત્ય કરવું વાંસળી અને ઢોલ વગાડવા માટીના અને વાંસના ઘડા બનાવવા પક્ષીઓને ઓળખવા તેમજ અવાજની નકલ કરવી વગેરે લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા કેટલીક વસ્તુઓ તે નદીની પહેલે પાર મોટા નગરમાં વેચી આવતા તે પૈસાથી તેઓ મીઠું તેલ ચોખ્ખા અને ક્યારેક થોડા કપડાં ખરીદતા હતા અનુજ હવે ખડતળ યુવાન થઈ ગયો હતો તે ખેતરમાં સખત મહેનત કરતો બાબા એટલે કે અનુજ ખડતળ યુવાન થઈ ગયો હતો અને ખેતરમાં સખત મહેનત કરતો હતો અને મોટી નદીમાંથી માછલા પકડતો તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે લઈને નગરમાં વેચવા જતા તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોળ વગાડતો ચાલો કહો સવાલ જવાબ છે જે તમારે પર્યાવરણ નોટબુકમાં લખવાના છે જે ચોપડીની અંદર પાના નંબર એકસો સડસઠ પર આપેલા છે ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા અત્યારે મેં તમને પાઠમાં વાંચન સાથે કીધું કે ખેડી ગામના બાળકો વડીલો સાથે કામ કરતાં કરતાં ઘણી વસ્તુઓ શીખતા હતા જેવી કે નૃત્ય કરવાનું વાંસણી અને ઢોલ વગાડવાનું માટી અને વાંસના ઘર બનાવવા પક્ષીઓનો પક્ષીઓને ઓળખવાનો અને તેમની અવાજની નકલ કરવાનો બે તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળી મળીને રહેવું બરાબર શું આવશે કુટુંબમાં હળી મળીને રહેવું વડીલોને સન્માન આપવું તેમની સેવા કરવી તેમણે બતાવેલા કામ કરવા પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી એકબીજાને મદદરૂપ થવું સારું વાંચન કરવું વગેરે બાબતો શીખું છું ત્રીજું આનું જે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમાંની કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે તો જે ખેડીમાં શીખેલી વસ્તુઓમાંથી માછલી પકડવી માછલીની જાળી રિપેર કરવી ઢોલ વગાડવું નાચવું માટી અને વાંસના ઘડા બનાવવાની બાબતો તેને મુંબઈમાં ઉપયોગી થઈ હશે ચોથો સવાલ તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો કયા કયા હા હું દરરોજ સવારે પક્ષીઓનો અવાજ સાંભળું છું હું કાગડો ચકલી કાબર કબૂતર હોલો વગેરે પક્ષીઓનો અવાજ સાંભળું છું પાંચમો સવાલ તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી બાબા ગામમાં અને શહેરમાં જે અવાજ આવે તેમાં વિવિધતા હોય તો જો અહીંયા કઈ છે હું દરરોજ સાંભળતો હોઉં પણ ખેડીના લોકો સાંભળવા મળતા ન હોય તેવા અવાજો નીચે મુજબ છે જો ટ્રેનનો અવાજ જુદા જુદા વાહનોનો અવાજ શહેરની શેરી અને ગલીઓમાં લોકોનો કોલાહાલ કારખાનાના અવાજો એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ અને વિમાનનો અવાજ વગર બાબા આ બધું ખેડીના લોકો સાંભળતા હશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આટલા જ પાઠ જોવાના છે નવા પિરિયડની અંદર નવા ટોપિક સાથે આપણે મળવાના છીએ વિદ્યાર્થી મિત્રો જેટલું પણ અંદર સવાલ જવાબ છે વિચારો અને કોને પરિવારની નોટબુકમાં વાંચી વાંચીને લખવાનું છે તમે મને શાંતિથી સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ તેને લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ